બનાસકાંઠા નર્મદા કેનાલમાંથી મરેલી મહિલાની લાશનો ભેદ ઉકેલ આવ્યો. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ હત્યાનો આપ્યો હતો અંજામ. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પીએચ ચૌધરીએ બનાસકાંઠા એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી સદર અનડિટેક્ટ મર્ડરની તપાસ કરતા પોલીસ કાંકરેજના તેરવાડા ગામના મહેન્દ્રજી ઠાકોરની અટકાયત કરી હતી, જેમાં પૂછપરછ કરતા મૃતક પૂજા ઠાકોર સાથે આરોપી મહેન્દ્રજી ઠાકોર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું અને માત્ર મોબાઈલ બાબતે બોલાચાલી થતાં સમગ્ર હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. આરોપી મહેન્દ્રજી ઠાકોરે ડુંગરસનથી પૂજા ઠાકોરને મરવા માટે થરા બોલાવી હતી અને ત્યાંથી બંને જણા બાઇક પર ઓગળજીની થરીમાં આવ્યા હતા, જેમાં બંને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી તેના પ્રેમી મહેન્દ્રજી ઠાકોર પાસે વાત કરવા મોબાઈલની માંગણી કરી હતી, જેમાં પ્રેમી એકદમ ઉશ્કેરાઈ જઈ પૂજા ઠાકોરને ઘરે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને લાશને ત્યાં મૂકી પરત તેરવાડા આવી ગયો હતો અને તેને કાકાના દીકરા જણાજી ઠાકોરને ફોન કરી બોલાવી પૂજા ઠાકોરની હત્યા કરી હોવાનું કહી પોલીસથી બચવા માટે લાશને કેનાલમાં નાખવાનો પલાયન પ્લાન બનાવ્યો હતો. 2012-1-2021 ના રોજ ઉગમપુરા નર્મદા કેનાલ સાયફનમાંથી કોથળામાંથી એક બેનની લાશ મળી આવી, જે લાશ સંબંધે દિયોદર પોલીસ સ્ટેશનમાં 302-201 મુજબનો ગુનો દાખલ કરવામાં આવે અને આ તપાસ માટે પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબના હોય એલસીબી તેમજ સ્થાનિક પોલીસ તમારી કચેરીના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ જે આરોપીઓ હોય એને શોધી કાઢવા માટે માર્ગદર્શન પૂરું પાડેલ, જે સંબંધે હકીકત એવી બહાર આવેલ કે ગઈ તારીખ 3-1-2021 રોજ આ કામે મરણ જનાર પૂજાબેન ને તેના જ ગામમાં મહેન્દ્ર મગનજી દેવસિંહજી ઠાકોર નાઓએ મોબાઈલ આપવાના બહાને બોલાવી અને તેને ત્યાં ઉગળ જે મંદિર છે તેની પાછળ જાળીમાં એને બોલાવી અને તેની સાથે મોબાઈલ બાબત મોબાઈલ નહીં આપતા પેલીને બેન સાથે ઝઘડો થતાં તેઓએ તેના ગળું દબાવી અને ત્યાં મારી નાખેલ. ત્યારબાદ તેના જ ગામના જણાજી હિરાજી વાજીજી ઠાકોર નાઓને બોલાવી અને બંનેએ તેની લાશ કોથળામાં ભરી તેમાં ઈંટો મૂકી વાયરથી બાંધી અને તેને નર્મદા કેનાલના નર્મદા કેનાલમાં નાખી દીધેલ. ત્યારબાદ આ આરોપીઓની શોધખોળ કરી અને તેઓને ગઈકાલ કોવિડનો ટેસ્ટ કરાવી અને નેગેટિવ આવતા તેઓની ધોરણસર અટક કરવામાં આવેલ છે. આરોપી મહેન્દ્રજી ઠાકોર અને તેના કાકાનો દીકરો જણાજી ઠાકોર બંને જણ મોડી રાત્રે ઓગળજીની થરીમાં જઈ મૃતક પૂજા ઠાકોરની લાશને એક કોથરામાં ભરી હતી અને અંદર પથ્થરો ભરી વાયરથી વીંટી આરોપીએ પૂજા ઠાકોરની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ હત્યા કેસમાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી સદર અનડિટેક્ટ મર્ડર કેસનો ભેદ ઉકેલી દીધો છે અને આરોપીને કોવિડ-19 રિપોર્ટ કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.